एजेंसी पर तपास कार्यवाही करनाड़ू बराबर बनाव्यु नथी आमा वापरवामा आवेल मटेरियल्स हल्की गुणवत्तानु वापरवामा आवेल छे અને ધારા ધોરણો અનુસાર બનાવવામાં આવ્યું નથી। આ ગરનાડું બનાવતી વખતે એમાં પાયા પણ ખોદવામાં આવેલ નથી, ફક્ત ઈંટ મૂકીને ચણતર કરી દેવામાં આવ્યું છે અને ઉપર માટી નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું છે। દર વર્ષે ચોમાસા દરમિયાન આ ગરનાડું ધોવાણ થઈ જાય છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને ગામના લોકોને ખેતર પાદર જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આમ આ બનાવેલ ગરનાળામાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આમાં તંત્ર દ્વારા ચકાસણી કર્યા વગર કોન્ટ્રાક્ટરને પૂરી રકમ પણ ચૂકવી દેવામાં આવી છે। ગામ લોકોનું કહેવું છે કે આમાં પંચાયત અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે અને અમે એમ પણ કહે છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા જે પણ કામ થયા છે તે દરેક જ કામમાં હલકી ગુણવત્તા વાપરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી। જો તંત્ર દ્વારા આ એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે તો મસમોટા કૌભાંડ બહાર આવે તેમ છે। ભાઈ વાલવાઈ ચૌધરી, હું નાલોઠાનો રહેવાસી છું। મારો આ ખેતરાડી આ રસ્તો છે અને આ પેલા આગળ છે તે કે કેળકોઈનો ફળિયો આવેલો છે આના આગળ। હવે આ ગયે વર્ષે તેના આગલે વર્ષે આ નાળો બનાવેલો પણ નાળામાં કંઈ કર્યું નહીં, એ લોકોએ પાયો પણ ખોદ્યો નહીં, રિંગ પણ નહીં નાખી, આમાં માટી પુરાણ કરીને એ લોકો કોન્ટ્રાક્ટર મુલાપ કરીને હતા, વાલોડના ચાલ્યા ગયા ને ત્યાર પછી પાછું પુરાણ કરીને આ વખતે આ જ હાલત થઈ ગઈ અમારી। અશ્વિનભાઈ હરજીભાઈ છે, અમારા ખેતરની કુતડોમાં એ ગનારો એ બરાબર બનાવી શકતા નથી, દર વર્ષે આવું ધોવાણ થઈ જતું છે, એટલે અમારે અવાર જવાનો એવી તકલીફ પડે છે કે વાત નહીં પૂછવાની। અમારું એવું એ બાંધકામ બહુ કાચું છે એટલે જવાનું એ તકલીફ પડે છે અમારું। આમાં તમે રજૂઆત કરેલી છે સરપંચને તલાટીને? હા રજૂઆત કરેલી પણ એને કોઈ એની કંઈ દેખાવમાં આવે